હવે આગળનો જે ટોપિક જે છે એ બીજાપુર ઉપરનો ટોપિક છે. કયો? બીજાપુર ઉપરનો. તો બીજાપુર શું છે એ આપણે થોડું સમજી લઈએ. બરાબર, બીજાપુર જે છે એ સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતની અંદર આવેલું હતું અને એ પણ એક ખૂબ મોટો રાજવંશી હતા. બરાબર, સાઉથ ઇન્ડિયાની અંદર અલગ અલગ નાના નાના ટુકડા આવેલા હતા, જેમ કે એક આપણે જોયું બહમની સામ્રાજ્ય, પછી શું જોયું તો કે વિજયનગર સામ્રાજ્ય, અને એની જેવું જ એક બીજું સામ્રાજ્ય હતું. કયું? તો કે આ બીજાપુરનું સામ્રાજ્ય. બરાબર, તો બીજાપુરનું સામ્રાજ્ય શું હતું એ આપણે થોડું જોઈએ કે ઇબ્રાહિમ આદિલ શાહ, ઇબ્રાહિમ આદિલ શાહ સેકન્ડ તો સક્સેસર ઓફ આદિ આદિલ શાહ, ઇબ્રાહિમ આદિલ શાહ સેકન્ડ એક્સટેન્ડેડ ધ થ્રોન ઓફ સલ્તનત ઓફ બીજાપુર એટ ધ એજ ઓફ 9. 9 વર્ષની ઉંમરે બીજાપુરની સલ્તનત છે કોની પાસે આવી ગઈ? તો કે ઇબ્રાહિમ આદિલ શાહની અંતર્ગત. હા, કોણ હતો સૌથી પહેલા એ પણ હું તમને કહી દઉં થોડી વારની અંદર. હી વોઝ વેરી સોલિટિશિયસ ટુ ધ પુઅર એન્ડ હેડ ધ ટાઇટલ ઓફ અબલા બાબા ઓર ફ્રેન્ડ ઓફ ધ પુઅર. આ જે હતો કોણ વ્યક્તિ? તો કે ઇબ્રાહિમ આદિલ શાહ સેકન્ડ જે છે ને, ઇબ્રાહિમ આદિલ શાહ સેકન્ડ એ પુઅર, ગરીબ લોકો માટે ખૂબ સારો વ્યક્તિ હતો, ગરીબ લોકો માટે ખૂબ સારો વ્યક્તિ હતો, અને એને અબલા બાબા કહેવામાં આવતું હતું, અથવા તો ફ્રેન્ડ ઓફ પુઅર, ગરીબોનો જે છે એ મિત્ર કહેવામાં આવતો હતો. હી વોઝ ડીપલી ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક. આજે ઇબ્રાહિમ આદિલ શાહ જે છે ને, ઇબ્રાહિમ આદિલ શાહ એ મ્યુઝિક એટલે કે સંગીત માટે પણ જાણીતો હતો, અને પોતે એક બુક, પુસ્તક પણ લખેલી હતી. કઈ? કિતાબે નૂરાન, કિતાબે નૌરસ છે, કિતાબે નૌરસ, કિતાબે નૌરસ નામની પુસ્તક લખેલી હતી, કિતાબે નૌરસ, કે જેની અંદર અલગ અલગ પ્રકારના રાગ આપેલા હતા અને મ્યુઝિક સંગીતની અંદર કયા કયા રસ જે છે એ આપેલા હતા. હી બિલ્ટ અ ન્યૂ કેપિટલ, એણે એક નવી રાજધાની પણ બનાવેલી હતી. કઈ? નૌરસપુર, નૌરસપુર નામની જે છે એ નવી રાજધાની બનાવેલી હતી, જ્યાં લાર્જ નંબર ઓફ મ્યુઝિશિયન, ઘણા બધા મ્યુઝિશિયન સંગીતકારોને એને સેટલ કરેલા હતા અને ઇન્વાઇટ, આમંત્રણ આપેલું હતું. ઇન હિસ સોંગ, એના જે ગીતો હતા, ગીતોની અંદર, આ આપણે વાત કોની કરીએ છીએ? ઇબ્રાહિમ આદિલ શાહની. બરાબર, ઇબ્રાહિમ આદિલ શાહની. ઇબ્રાહિમ આદિલ શાહે પોતાના ગીતોની અંદર હી ફ્રીલી ઇન્વોક્ડ ધ ગોડેસ ઓફ મ્યુઝિક એન્ડ લર્નિંગ, સરસ્વતી, સરસ્વતી કે જેને આપણે મ્યુઝિક અને લર્નિંગના જે દેવી કહીએ છીએ એના વિશે પણ એણે ઘણું બધું લખેલું હતું. તો આ મહત્વનું છે, કારણ કે મુસ્લિમ રાજા હતો તેમ છતાં પણ હિન્દુ સરસ્વતી દેવી ઉપર લખેલું હતું, તો એ સારી વસ્તુ કહે. ડ્યુ ટુ હિઝ બ્રોડ અપ્રોચ હી કેમ ટુ બી કોલ્ડ જગતગુરુ, અને આના કારણે તેને જગતગુરુ તરીકેનું પણ જે છે એ ટાઇટલ આપવામાં આવેલ છે. હી અકોર્ડેડ પેટ્રોનેટ ટુ ઓલ, એણે બધાને આશ્રયસ્થાન આપેલું હતું, બધા જ ધર્મોને, હિન્દુ સંતને અને હિન્દુ મંદિરોને. ધીસ ઇન્ક્લુડેડ ગ્રાન્ટ્સ ટુ પંધારપુર નામની એક જગ્યા હતી, પંધારપુર નામની જગ્યા એને પણ ગ્રાન્ટ આપેલી હતી. આ જે પંધારપુર હતું એ શું હતું? પંધારપુર જે છે એ વિઠોબા નામના એક દેવી હતા, વિઠોબા નામના એક ભગવાન છે, એનું સેન્ટર હતું, એમની પૂજા માટેનું સેન્ટર હતું. બરાબર, વિઠોબા શું છે એ સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતની અંદર આવેલું છે. વિઠોબાનું મંદિર પણ આવેલું છે જે હમ્પીની આજુબાજુમાં આવેલું છે. હમ્પી જે છે ને, અહીંયા વિઠોબાનું મંદિર આવેલું છે. બરાબર, તો એનું જે છે એ પૂજા માટેનું મહત્વનું હતું. વિચ બીકેમ ધ સેન્ટર ઓફ ભક્તિ મુવમેન્ટ, અને એ મહારાષ્ટ્રની અંદર ભક્તિ મુવમેન્ટનું સેન્ટર બની ગયું હતું. કહ્યું તો કે વિઠોબા, અને વિઠોબા તે ક્યાં આવેલું હતું? પંધારપુરની અંદર, પંધારપુરની અંદર. બરાબર, અને એને આને પેટ્રોને જ આપેલું હતું. હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું છે. ઓકે, ક્વેશ્ચન, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ સલ્તનત, બીજાપુરના જે સુલતાન હતા ઇબ્રાહિમ આદિલ શાહ બીજો, ઇબ્રાહિમ આદિલ શાહ બીજાની બાબતે ખાલી વિધાન આપેલા છે કે હી કમ્પોઝ્ડ અ બુક કોલ્ડ કિતાબે નૌરસ, મોડ્સ ઓફ રાગાસ. તો પહેલું વિધાન સાચું છે, એને કિતાબે નૌરસ લખેલું હતું, સાચું હશે. હી બિલ્ડ અ ન્યુ કેપિટલ નૌરસપુર, એને નૌરસપુર નામનું નવું કેપિટલ બનાવેલું. તો બીજું વિધાન પણ સાચું છે અને કરેક્ટ પૂછેલું છે, તો બંને વિધાન જે છે એ સાચા પડી જશે. ઓકે.